પાછું આવે છે હવે કેટલા સમય સુધી કમ્પ્યુટર પર કાર્ય ન કરીએ તો પસંદગીનું સ્ક્રીન સેવર આવે તે નક્કી કરવા માટે વેટ ટેક્સ્ટ બોક્સ માં 10 મિનિટ સેટ કરીએ હવે કેટલા સમય સુધી રહેશે તો આપણે કેટલા સમય રાખી છે 10 દાખલા તરીકે 10 મિનિટ રાખી છે જો આપણે 10 મિનિટ રાહ જોયા વગર તરત જ સ્ક્રીન સેવર જોવું હોય તો પ્રિવ્યુ બટન પર ક્લિક કરો 10 મિનિટ સુધી રાહ જોવી હોય તો સેના બટન પર પ્રિવ્યુ છેલ્લે એપ્લાય બટન પર ક્લિક કરી ઓકે બટન પર ક્લિક કરવું જેથી જો આપણે 10 મિનિટ સુધી કમ્પ્યુટર પર કોઈ પણ કાર્ય નહીં કરીએ તો આપણી પસંદગીનું સ્ક્રીન સેવર મોનિટર પર જોવા મળશે શું કે છે 10 મિનિટ સુધી આપણે કોઈ પણ કાર્ય ન કરીએ તો આપણે જે નામ લખ્યું હતું રવિવાળું એવું આપણને સ્ક્રીન સેવર જોવા મળશે ચલો હવે આપણે એક્સરસાઇઝ જોઈએ એક્સરસાઇઝ એટલે સ્વાધ્યાય તો પહેલું ક્વેશ્ચન 1 રાઇટ ટિક રાઇટ ઓપ્શન એટલે કે સાચો જવાબ હોય ત્યાં શું કરવાનું છે સાચાની નિશાની ચલો પહેલું છે ડેસ્કટોપ પર જોવા મળતા નાના ગ્રાફિકલ સિમ્બોલને શું કહે છે જે નાના નાના ચિત્ર હતા ને એને શું કહે છે ડ્રોઈંગ આઇકોન્સ બેકગ્રાઉન્ડ કે પણ નહીં તો શું કહેવાય છે આઇકોન્સ બીજો વિકલ્પ છે સમગ્ર ડેસ્કટોપ પર જોવા મળતા ચિત્રને કયા નામથી ઓળખાય છે ઓલા નાના નાના નહીં એની પાછળ જે દેખાતું હતું એ ચિત્ર કયા નામથી ઓળખાય છે ડ્રોઈંગ આઇકોન્સ બેકગ્રાઉન્ડ ક્યાં પેલ તમામ તો શું આવે છે બેકગ્રાઉન્ડ ત્રીજો છે ડેસ્કટોપ પર જોવા મળતી સૌથી નીચેની લાઈન શું કહે છે ડેસ્કટોપ પર સૌથી નીચે જે લાઈન દેખાય એને શું કહેવાય છે સ્ટેટસ બાર કહેવાય ટાસ્ક બાર કહેવાય વોલપેપર કહેવાય કે ટાઇટલ બાર કહેવાય શું કહેવાય ટાસ્ક બાર ચલો ચોથો વિકલ્પ છે કયા બારમાં આપણને સ્ટાર્ટ નું બટન અને ઘડિયાળ જોવા મળે છે છેલ્લી લાઈનમાં જોવા મળે ને પણ છેલ્લી લાઈનને શું કહેવાય છે ટાઇટલ બાર કહેવાય સ્ટેટસ બાર કહેવાય મેનુ બાર કહેવાય કે ટાસ્ક બાર કહેવાય સૌથી જે છેલ્લી લાઈન છે એને શું કહેવાય છે ટાસ્ક બાર કહેવાય છે ત્યાં સ્ટાર્ટ નું બટન આપણને જોવા મળે છે ને બુટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે પ્રથમ સ્ક્રીન જોવા મળે છે તે સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય આપણે બુટિંગ બુટિંગ કોને કહેવાય તો હમણાં આપણે વાત કરી કે કમ્પ્યુટર ચાલુ કરીએ ત્યારે જે પ્રક્રિયા થાય એને શું કહેવાય છે બુટિંગ તો એ બુટિંગ પૂરું થાય તો પછી આપણને શું જોવા મળે છે તો કે વોલપેપર જોવા મળે બેકગ્રાઉન્ડ જોવા મળે ડેસ્કટોપ જોવા મળે કે આઇકન તો કે ડેસ્કટોપ હવે છઠ્ઠું આવે છે બેકગ્રાઉન્ડ ને બીજા કયા નામથી ઓળખાય છે બેકગ્રાઉન્ડ છે એને બીજું કયું નામ કહેવાય વોલપેપર ડેસ્કટોપ આઇકોન્સ કે ડ્રોઈંગ તો કયા નામ આવે વોલપેપર ચલો સાતમું છે ડેસ્કટોપ માં મુખ્ય કેટલા પ્રકારની માહિતી હોય છે કેટલા પ્રકારની 2 3 4 કે પણ નહીં તો કેટલા પ્રકારની હોય છે 3 પછી આઠમું છે કમ્પ્યુટરની તારીખ અને સમય બદલવા માટે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરીએ કયા વિકલ્પ પર ક્લિક કરવામાં આવે છે પહેલા સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરવાનું પછી કયા વિકલ્પ ઉપર ક્લિક કરવામાં આવે છે તો પહેલું આવ્યું પ્રોપર્ટીઝ પછી આવ્યું સેન્ટ્રલ કંટ્રોલ પેનલ પછી ડેટ એન્ડ ટાઈમ કે એક પણ નહીં તો કયું આવ્યું કંટ્રોલ પેનલ